એના વાળ જુઓ, એની સાડી જુઓ, એનો મેકઅપ જુઓ. કોના માટે આટલું બધું સજી ધજીને આવી છે? એટલે કોઈ સ્ત્રી પોતાના માટે તૈયાર ન થઈ શકે? અરે પણ એ વિધવા, એવું ક્યાં લખ્યું છે કે એક વિધવા સ્ત્રી પોતાના માટે તૈયાર ના થઈ શકે? હસી ના શકે, ખુશ ના રહી શકે, તૈયાર ના થઈ શકે, મિત્રો ના બનાવી શકે, કોઈ યુવાન છોકરાઓ સાથે વાત ના કરી શકે. પણ તમે શું કામ એના વકીલ બનો છો? કારણ કે હું આ બધામાંથી પસાર થઈ ચૂકી છું. એટલે દેવર્ષિ જ્યારે મારા પેટમાં હતો ત્યારે જ મારા પતિ અવસાન પામ્યા. નાની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ. જાણે આખું જીવન જ પતી ગયું હતું. મારું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એમ લાગ્યું હતું. અચાનક જ મારા ખુશ રહેવા પર, મારા હસવા પર બંધન આવી ગયું હતું, એક રોગ. એવું લાગ્યું હતું કે આખું જીવન જ પતી ગયું હતું. પોતાને મારી નાખવાનો પણ વિચાર કર્યો હતો મેં, પણ હું શું કરી શકવાની હતી? પેટમાં બાળક હતું. જે કાંઈ પણ થયું એમાં એનો શું વાંક? અને એકવાર જતી રહેલી વ્યક્તિ ક્યારે પાછી નથી આવતી એ વાતને પણ મેં સ્વીકારી લીધી હતી. અને પછી મેં ફક્ત ને ફક્ત આના માટે જીવવાનું નક્કી કર્યું. હું વિધવા હતી તો પણ મેં આના માટે બધું જ કર્યું. મારી તો ઉંમર થઈ, હું વિધવા છું. કાલે ઉઠીને આના લગ્ન થશે, વહુ ઘરમાં આવશે. છતાં પણ હું સ્ટાઇલમાં રહું છું, ખુશ રહું છું, હરવા ફરવા જઉં છું, મિત્રો બનાવું છું, પાર્ટીઓ કરું છું. હું મારી લાઈફ એકદમ મુક્તપણે જીવું છું. ઓ બેન, તમે તો મોટા શહેરોમાં રહો છો, અમારા ગામડાઓમાં આ બધું ના ચાલે. એ કોણે નક્કી કર્યું? હા, કોઈ એવો કાયદો છે? ને ગામમાં એ માણસો જ રહે છે ને. શહેરના માણસોમાં મન હોય, હૃદય હોય, અને ગામડાના માણસોમાં ના હોય, એવું છે કાય? આ અનોખી થોડી ઘણી ખુશ રહી, કોઈની સાથે મિત્રતા કરી, તો એમાં તમને લોકોને શું પ્રોબ્લેમ છે? ઉંમર છે એની, એ કઈ 60 વર્ષની નથી થઈ ગઈ કે સંન્યાસ લઈ લે. એટલે ઉંમર છે એટલે કઈ પણ કરશે? આ તમારી શહેરની વાતો શહેરમાં જ સારી લાગે, આ ગામડામાં નહીં. અમે તો એને અહીંયા નહીં જ રહેવા દઈએ. આનો પડછાયો પણ ના પડો જોઈએ અમારી દીકરીઓ પર. ચાલો ગામ બહાર કાઢો આને. હા હા, ગામ બહાર કાઢો આને. એને ગામની બહાર કાઢવા વાળા તમે લોકો કોણ છો? કોણે અધિકાર આપે છે તમને? અમે કઈ તમને જવાબ આપવા માટે બંધાયેલા નથી. બાજુ પર ખસો. હું સાઈડ પર નહીં જાઉં. જવા દે વિદ્યા, આ લોકો સાથે વાત કરીને કોઈ મતલબ નથી. તો આમાં નહીં પડો. કેમ ના પડું? હા બોલ ને, શું કામ ના પડું? તારી ભૂલ નથી, તે છતાંય એ લોકો તારા વિશે ગમે તેમ બોલે છે અને હું ચૂપચાપ સાંભળી લઉં. અરે એ લોકો તારા વિશે ગમે તેમ બોલે છે, પણ એ લોકોને એ નથી ખબર કે તારા વિશે ગમે તેમ બોલવામાં પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે. ઓ મેડમ, કહેવા શું માંગો છો? હા તમે તમે કોણ? કોણ એટલે? કોણ એટલે તમારો હોદ્દો શું છે? તમે કોણ છો? તમને ખરેખર નથી ખબર કે હું કોણ છું? ખબર નથી એટલે તો પૂછી રહી છું કે તમે કોણ. સંભળાયો નથી લાગતો તમને? મોટેથી બોલું. હું આ ગામના માનનીય ધારાસભ્ય શ્રી લોકેશ જાગીરદારની અર્ધાંગિની છું. અને
મારા પતિ શ્રી લોકેશ જાગીરદાર, માનનીય ધારાસભ્ય શ્રી, મારા દીકરાનો જીવ બચાવ્યો છે અનોખીએ. અનોખીને એ બાબતે બિરદાવવાને બદલે તમે આવા ફોટા પાડો છો અને આવા ફોટા સમાજ સામે મૂકીને કઈ અલગ જ ચિત્ર ઊભું કરી રહ્યા છો. શરમ આવી જોઈએ તમને. એક સ્ત્રીને સન્માન આપવા બોલાવીને તમે એની સાથે આવી રીતે વર્તો છો. અને તમે લોકો એક સ્ત્રી થઈને બીજી સ્ત્રી માટે આવો બોલતા તમને શરમ નથી આવતી? અરે, ચેરપર્સનના પદનું સન્માન આપવા બોલાવીને આવી રીતે અપમાન કરો છો તમે? અરે, મારો દીકરો તમારા ગામમાં આવે, તમારા ગામમાં એકેડમી બનાવવા આવે, અને આ સ્ત્રી જેને તમે કચરો ઉપાડીને મારી રહ્યા છો, અપમાનિત કરી રહ્યા છો, એ સ્ત્રીએ અને એના પતિએ મળીને આ ગામને એકેડમી આપવાનું સપનું જોયું હતું, અને તમે શું કરી રહ્યા છો? અને એ લડતમાં એના પતિનો જીવ ગયો, પણ તે છતાં એ છોકરીએ એનું સપનું છોડી નથી દીધું. પોતાના પતિનું સપનું પૂરું કરવા માટે મથી રહી છે. અસંખ્ય મુસીબતો આવી તો પણ એને સપનું છોડ્યું નથી. એ કાંઈ પોતાના સ્વાર્થ માટે નથી કરી રહી, આ બધું તમારા ગામની ભલાઈ માટે કરી રહી છે. અને આ સપનું પૂરું કરવામાં મારો દીકરો એમની મદદ કરી રહ્યો છે. તો એમની મદદ કરવાને બદલે તમે એમને જ અપમાનિત કરી રહ્યા છો. અને એ પણ આ કાર્યક્રમમાં. તમે લોકોએ કોઈ દિવસ પોતાનો માયલો જોયો છે કે તમે કેવા છો? અને તું મને શીખવીશ ગામની મર્યાદા અને સંસ્કાર? આ છે સંસ્કાર? અરે, પણ તમે અમને શું કામ બોલી રહ્યા છો? તમે આ બધું તમાશો ઉભા ઉભા જોઈ રહ્યા છો તો હું તમને બે શબ્દો પણ ના કહી શકું? આ બધું અટકાવી શક્યા હોત ને તમે? પણ તમે આવું કર્યું નથી. અરે, પણ અમે થોડી પાડીએ છીએ આ બધા ફોટો. અમારા માટે પણ શોકિંગ છે, અમને પણ શોક લાગ્યો છે. શોક તો હવે એને લાગશે જેણે આ બધું કર્યું છે, જેણે આ બધા ફોટો પાડ્યા છે. મને ખબર નહોતી કે મારો જ દીકરો પાણીમાં પડ્યો હતો. એ કહે છે કે એને કોઈએ ધક્કો માર્યો છે. અને જો એમ હશે ને તો હું એને શોધીને જ રહીશ. અને જેણે પણ આ બધા ફોટોસ પાડીને તમાશો ઉભો કર્યો છે ને, એને તો હું છોડીશ નહીં. હિંમત હોય ને તો સામે આવે મારી, પછી હું બતાવીશ કે વિદ્યા મહેતા કોણ છે. અને જે કોઈએ પણ આ બધા ફોટોસ પાડ્યા છે ને, એને તો હું શોધી જ કાઢીશ. અને એને વધુમાં વધુ સજા કેવી રીતે થશે ને, હવે એ હું જોઈશ. ઓ બેન, તમારે જે કરવું હોય તે કરો, પણ અમને અનોખી ચેરપર્સન તરીકે જોઈતી જ નથી. અનોખી સવાણી, હાય હાય. અનોખી સવાણી, હાય હાય. અનોખી સવાણી, હાય હાય. અનોખી સવાણી, હાય હાય. શું ચાલે છે? નમસ્તે વિજય મેડમ. નમસ્તે. કમિશનર સાહેબનો ફોન હતો, એમણે મને તમારા વિશે કહ્યું અને બધી વાત પણ કરી છે. આ ફોટો જેણે પણ પાડ્યા છે ને, એને જલ્દીમાં જલ્દી શોધવાનો છે. અને આ વસ્તુ જો જલ્દીથી જલ્દી ના અટકાવી ને તો જેમ આજે અનોખી સાથે થયું છે ને, એમ આ વસ્તુ કાલે કોઈ પણ સ્ત્રી સાથે થઈ શકે છે. એક મિનિટ મેડમ, તમને એવું નથી લાગતું કે આપણે આ નાનકડી વાતને વધારે ખેંચી રહ્યા છે? એટલે આજે જે વાત કરવા માટે, જે કાર્યક્રમ કરવા માટે ભેગા થયા છે, એ કાર્યક્રમને આપણે આગળ વધારીએ ને. અને રહી વાત આ ફોટોની, તો હું પોતે પર્સનલી ધ્યાન આપીને ચેક કરા. જે વ્યક્તિ આ ભૂલ કરી હોય ને, એને ભારે સજા થાય. તમે સેજ પણ ટેન્શન નહીં લો મેડમ, હું છું ને આ ગામમાં. હા, પણ તમે તો અત્યાર સુધી અહીંયા જ હતા ને?